શ્રી કૃષ્ણ તો બોલો બા, હા તો બોલે બા. પહેલા તો બધાને જય માતાજી, સુરેન્દ્રનગરની તમામ જનતાને જય માતાજી, અને જયદીપભાઈ જે આટલું સારું સારું કામ વર્ષોથી કરતા આવ્યા છે, એમના ફાધર આટલું સારું કામ કરતા આવ્યા છે, તો એકવાર તાળીઓની ગડગડાટ થઈ જાય. કેમ કે જે વ્યક્તિ 500,000,00,000 માણસને જમાડી શકતો હોય ને એના જેવો કોઈ વ્યક્તિ નથી, એટલે એના માટે જોરદાર તાળી થઈ જાય. અને આ પાછળ તમે પોસ્ટર જુઓ છો, સારા સારા કલાકારો છે અને મેન તો યંગસ્ટરો છે, તો એમના માટે જોરદાર તાળી થઈ જાય કે આટલું સારું કામ કરે છે. અને એક નાનકડી તાળી મારા માટે પણ થઈ જાય, કેમ કે હું બી યંગસ્ટર છું. ઓહો હો, એ જ થઈ ગઈ આપણી યાર આપણી ટીમ છે, અને તમારી વચ્ચે ઓડિયન્સમાં પણ હું આજે આવું ને. ઓડિયન્સમાં જોરથી બોલો ને, ખાઈને હા વટવાઈ ગયા લાગે તો ભલે. હાલો કાંઈ નહીં, પહેલાં એક નાનકડું ગીત ગાઈ લઉં. ગાઈ લઉં કે સંત વાણી છે એટલે થોડુંક આપણે જાળવવું પડશે, પણ કાંઈ વાંધો નહીં, મને ઇજાજત મળી ગઈ છે જયદીપભાઈની, તો ગાઈ લઉં છું. હે જોઈને તને રોજ જાગું, ટિફિન લઈને રોજ ભાગું, અરે ઘરે આવીને રોજ થાકું, બાંધે બાંધીને રોજ જોકું, હું ગાઈ દઉં તને વાત આ મજાની, હે છાની માની હે છાની માને, ઘરમાં ખાવાત ખીચડી નથી, તોય મારી વૈરી સમજતી નથી, વાલા ઘરમાં ખાવાત ખીચડી નથી, તોય મારી વૈરી સમજતી નથી, તોય મારી વૈરી સમજતી નથી. સપોર્ટ કરતા રહેજો ભાભી, મુંજાતા નહીં હો, પાછા હું તમારી યાર જ છું, ટેન્શન લેતા નહીં. ને તમને બધાને કહી દઉં છું કે આવી રીતના સપોર્ટ કરતા રહેજો. લાલાભાઈ આજે શું કરવાનું છે કહી તો જો, આપો લ્યો માઈક. પાછી આજે ગરમી બહુ છે, તે જવું છે કે વ્યા જઈ. હાલો, ને તમને એક વાત બીજી મુદ્દા નહીં કહી દઉં કે અહીંયા ગરમી 12 માસ પડે છે. આઈ ગઈ વખતે આવ્યા હતા ત્યારે ચુમ્મા લેતું આ બધું, આ બધા તો લડી લે. તમને ખબર ન હોય 55 ડિગ્રી હોય ને તો આ સુરેન્દ્રનગર છે, આપણે ભલે કોલસા થઈ જઈ. હાલો ઓડિયન્સ માં જઈ, હાલો આ લઈને તો આપણા વાયર બેર આ અશોક સાઉન્ડ છે કઈ ઘટે. હાલો, વાહ ખોટું કીધું તો ભલે. ઓહો હો, ચિંકુ પર તું કેટલા ફોટા પાડી. ઓહો હો, આવો આવો ભાઈ, દાળ ભાત ખાધા ને બધા? હા હા હા, કરો કઈ બોલતા નથી એટલે હું સમજી ગયો છું, લાડવા હતા આજે પાછા. આવો લાલાભાઈ, ક્યાં જવું? આ તો જયદીપભાઈ ના વાઈફ લાગે. હવે સમજો ને, ક્યાં છે જયદીપભાઈ, ક્યાં છે? આ તમે આવો અહીંયા પાછા, આમ અહીંયા આવો પટમાં નગર, અહીંયા મોટું થાય. ભાભી અહીંયા બેઠા ને તમે ન્યા ક્યાં અટવાવ છો? આવો આવો આવો, જો આવે એ તો આવે ભાઈ, રાજા માણસ ભાઈ, મોસ થી જમાડે ને વટ થી જમાડે ને, ઈ છે જયદીપભાઈ. તાળીઓ થઈ જાય. હું જયારે જયારે અહીંયા આવું છું, બહુ સારી અમારી મિત્રતા છે, અને મોજીલા વ્યક્તિ છે. રાતના 3 વાગ્યા પણ તમે ફોન કરો ને તો આ વ્યક્તિ હાજર રહી એવા માણસ છે. કોઈ વખાણ ની વાત નથી, પણ મોજીલા વ્યક્તિ છે. એના ગોડાઉન માં હું ગયો હતો, તમને યાદ હોય તો, કાચરોટું ને સગડી ને આ તેના 5-5 માળ ખેડક્યા હતા. મેં કીધું બાપુ આ જમણમાર કઈ રીતનું છે? આમ કે અમે 2.5 લાખ ને 3 લાખ ને 4-4 લાખ માણસ ને તો એમ નામ જમાડી રાખી એવા વ્યક્તિ છે. ભાઈ આની વાત નો થાય, તાળીઓ થઈ જાય તો ભલે. આજે થોડીક તાળીઓ ઓછી પડશે, કેમ કે દાળ ભાત ને તમે પાછા લાડવા બહુ ખવડાવ્યા. મેં તમને ના પાડી હતી કે લાડવા નહીં રાખતા. એ તો ઠીક છે ભાઈ, આ ભાભી ને પૂછો નહીં. ઓલું કયું? જયદીપભાઈ, પછી હવે આ બધા મોટા મોટા માણા હોય તો આપણે પૂછી લઈએ. હાલો પૂછી ગયો, આવો વાયર નું હાથ સમજો હલવાઈ જતા. ભલે ટીંગા ટોળી થઈ જાય. ભાભી મારે તમને એ કહેવાનું, ખોટું નહીં માનતા, સમજો હું તમારો ભાઈ છું, તમારી હારે છું. આમાં ઘરમાં તમારા બે માં હાલે છે કોનું? એમનું. જોરથી બોલો, જયદીપનું. ખોટું નહીં બોલતા. આજો અમે હારે છીએ, બીવાની જરૂર નથી. ન્યાથી જયદીપભાઈ આંખ નથી દેખાડી ને, આજો દાંત કાઢે એટલે આપણે સમજી જવાનું હોય. સમજા, પણ કાંઈ વાંધો નહીં, પત્નીઓને પ્રેમ દેતા રહેજો, ઘરની લક્ષ્મી છે. ખોટું કીધું બેનું તો ભલે.
અવાજ બહુ ઢીલો આવ્યો મને. આ બેનું અડધી તો પલોઠી વાળીને બેઠી, સોફા ઉપર પલોઠી, ત્યાં જવું આપણે. બોલો બધા નીચે લઈ લીધા પગ, તમે આરામથી બેઠા હતા, બેવા દેવા હતા. કાંઈ નહીં બેનું, હું તમારી હારે જ છું, ટેન્શન લો માં બેનું. વાળી જો પલોઠી, બસ હવે આપણે પડી જાઉં. માયક ભાઈ છે અહીંયા જઈ દાદા પાસે. દાદા શું હાલે? શાંતિ લો, માયક આવશે અહીંયા. બસ અહીંયા સુધી આવશે. દાદા એક સવાલ પૂછું તમને, ક્યાંથી છો દાદા? રતનપુરથી. આ સુરેન્દ્રનગરમાં એટલી ગરમી છે, આ ગવર્મેન્ટે હેલ્મેટ બંધ કર્યા, પીયુસી ને આ બધું હોવાના આવ્યા છે, તો તમારે ગવર્મેન્ટને તમને નથી લાગતું કાંઈ સુરેન્દ્રનગરમાં ગરમી ઓછી પડવી જોઈ? ઓછી પડી પણ ભગવાનની હાથમાં છે ને ગરમી ઓછી કરવી, ને ભગવાનના હાથમાં છે એમ. પણ આપણે હકીકતમાં પર્યાવરણ બચાવવા માટે આજે એક જો આપણે નિયમ લઈ લઈએ છીએ બધા, કે તમામ સુરેન્દ્રનગરના લોકો એક એક ઝાડવા આવશે. ખોટી વાત છે કે કયો મને? વાવવા જોઈએ ઝાડવા, વાવવા જોઈએ ઝાડવા. તમે આજે દિલથી અપીલ કરી જો સુરેન્દ્રનગરની જનતાને, ભાઈ બધા લોકો એક એક ઝાડ વાવશે. તમામ ભાઈઓ બહેનોને એક એક ઝાડવા ફરજિયાત વાવવાના ધીરુભાઈની પાછળ. વાહ ભાઈ, જોરદાર તાળી થઈ જાય. પાછા વાવજો, ઘણા લોકો પાછા ઝાડવા ને આંબા ને વાવીને કેરીઓ ખાઈ જાય. ઓહો, છોકરાઓને પવે હેત કેરી છે, ક્યાં જઈએ આપણે? બેનો બાકી બધી શાંતિ છે ને? કોઈ મગજમારી નો કેજો, પાછા તમારા ભાઈઓ હારે છે તમારી. જે કોઈને તકલીફ હમણાં સોલ્વ થઈ જાય બોલો. ભાઈઓ અમે રીહું કરે, હા હવે અમે તમારી હારે છીએ. ક્યાં જવું લાલાભાઈ? હાલો નહીં તમે, તમે ક્યાં લઈ જાઓ? આમાં શું છે, આપણે અત્યારે બંધ થયેલા છીએ, વાયર જતા નથી. કે ક્યાં જઈએ આપણે? આપણી લિમિટ અહીંયા સુધી જ છે. બોલો બોલો બેન, હું આ ક્યાંક સવાલ પૂછવાનું કેતા લાગો તમે? ઓહો હો, કાંઈ નહીં, રેવા જો ભાઈ, ખોટા બાદણા થાય. લાલાભાઈ બોલો, હું કહો છો તમે? સુરેન્દ્રનગરમાં બીજું હું હું ફેમસ છે? સમોસા ફેમસ એવું સાંભળ્યું છે. હે હા ભાઈ, સુરેન્દ્રનગરમાં સમોસા ફેમસ છે ને પાછા ખવડાવાય નહીં આપણને? ઈ હવે ખબર નહીં. જયદીપભાઈ કેમ આ કાચું રાખ્યું, ક્યાં ગયા? લાડવા હોય ત્યાં તમને પાછી હવે આવા જો ને. બીજી હું વાત કરવાની, ખાસ અહીંયા આવવાનું કારણ એક જ છે કે 25 તારીખે મારું પહેલું ઇન્ટરનેશનલ સોંગ આવે છે. ગુજરાતની અંદર હું પહેલો યુટ્યુબર છું જે ફોરેનમાં જઈને પહેલું સોંગ શૂટ કર્યું છે. તો બધા જ લોકોને 25 તારીખે મારું સોંગ જોવા વિનંતી છે. 25 તારીખે સવારે 11 વાગે ખજૂરભાઈ નામની યુટ્યુબ ચેનલમાં સોંગ આવવાનું છે. તો બધા જ લોકોને વિનંતી છે, કેમ કે હું જ્યારે જ્યારે સુરેન્દ્રનગરની અંદર આવું છું, પ્રેમ લોકોનો મળે છે, લોકોનો સત્કાર મળે છે, લોકોનો કહેવાય ને કે આમ વટથી રાખે છે. તો પ્લીઝ બધાને વિનંતી છે કે 25 તારીખે 11 વાગે સોંગ જોવાનું ભૂલતા નહીં. હું કહો છો લાલાભાઈ? 100% ખજૂરભાઈ નામની યુટ્યુબ ચેનલ છે, સવારે 11 વાગે સોંગ આવી જશે. અને આઉટ ઓફ ઇન્ડિયામાં શૂટ કર્યું છે, બહુ જ તકલીફ આ તે બધું બહુ મહેનત કરીને બનાવ્યું છે. અને સોંગનું નામ છે, ટાઇટલ છે મોજ કરવાની. એટલે આપણા ગુજરાતીઓ તો મોજ કરતા જ હોય છે, એટલે એમાં કંઈ ઘટે જ નહીં. એટલે સોંગ જોઈને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓહો, આપણું ઓલું ગીત ગાઈ નાખું. શું કહો છો? ગાઈ નાખો. જાનુડી મારી રીઝાણી છે બપમાં ગાડી લેવા. આ હોતો સોંગ છે, સાંભળી લેજો જેને નો સાંભળ્યો. હું કહો છો લાલાભાઈ? 100%. અને ખજૂરભાઈ જેટલું કોમેડી કરે છે એટલું સારું ગાય પણ છે, એટલે એમાં કઈ વખાણ કરવાનો સવાલ આવતો નથી. તો ભાઈ નાના ભાઈના આશીર્વાદ છે, બાકી મોટા ભાઈના આશીર્વાદ તો બધા લે, પણ નાના ભાઈના આશીર્વાદ લ્યો ને તો કહેવાય. હું કહો છો? સાચી વાત, મજા કરતી બે ગણી. ચાલો જયદીપભાઈ, હવે આપણી આરે 1 મિનિટ. આવો આવો, તમે આવો, તમે કઈક બે શબ્દ બોલો. આ ખરેખર જેની પાછળ આપણું એટલું સારું કામ થાય, કઈક બે શબ્દ બોલો તો ખરા. અરે યાર, આજે જયદીપભાઈ ની ઘરે આવ્યા આપણે, મતલબ કે એનું શ્રી વિજય આનંદ કેટરર્સ નું ઓલું છે આજે. તો જયદીપભાઈ લાખો ના માણસ છે જમાડા, મોજ કરાવી. વાહ જયદીપભાઈ વાહ. એટલે આને કેવાય અસલી મોજ. મારે એક વાત કેવી છે જયદીપભાઈ, કે આ મહેશ દાદા, અમે અત્યાર સુધીમાં દુનિયાભરની ઇવેન્ટ કરી છે, પણ જિંદગીમાં ક્યારેય ક્યાંય બોલતા નથી. આજે ફર્સ્ટ ટાઈમ મહેશ દાદા તમારા વિશે બોલ્યા છે. તાળીઓ પાડો બાપુ, પાડો. હા એમ. અને આ છોકરો અમારી યાર એક આગલા વિડીયોમાં પણ હતો ભાઈ. કેવું હાલે? સારું.
જોયું ડાયલોગ. ઈ વિડિયોની શરૂઆત આપણે અત્યારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ખજૂરભાઈ હોય છે, શરૂઆત આનથી થઈ છે. એ વિડીયો 4-5 કેટલા 5 મિલિયન 5 મિલિયન 4 કે 5 મિલિયન વ્યૂ છે. તાળીઓ. એટલે આપા જેવા આવા છોકરા લકી, આ ભાઈ ભાઈ નું ગાડું આ આ ને આ લક્ષ્મી આના લીધે હાલે. બાકી હવે મને મોઢું ખોલાવવામાં તમે હવે હું તો હવે જાવા જોઈએ એમ એમ કરે ભાભી. તમે પાછા એમ નહીં કહેતા કે હું ખોટા વખાણ કરું છું, આ બધી સત્ય ઘટના છો. કાંઈ વાંધો નહીં, પણ સપોર્ટ કરતા રહેજો. 25 તારીખે સોંગ આવે છે ભૂલતાની, પાછા તમે પાછા ભૂલી બહુ જાવ છો. યસ ભૂલતાની. અને થેન્ક યુ સો મચ જયદીપભાઈ, અમને બધાને અમારી આખી ટીમને ઇન્વાઇટ કર્યા. અમારા ખાસ મિત્ર છે. બોલો બોલો. હા ઈ તો પાડશું હજી અમે છીએ. ફોટા તો આમ જો થેલા ભરી ભરીને પાડવાના છે ભાભી. યસ તો થેન્ક યુ સો મચ સુરેન્દ્રનગરની તમામ જનતાઓ. કોઈને કંઈ કહેવું છે? આવો બેન ફોટો. ભાઈ આજે મારી ચેનલ આવડી છે મોટી થાતા વારી લગે સબસ્ક્રાઇબ કરો ખજૂરભાઈ, સબસ્ક્રાઇબ કરો ખજૂરભાઈ. આને કહેવાય ભાઈ, આ મોજીલા વ્યક્તિ સુરેન્દ્રનગરના છોકરાઓ એટલે હું ભૂકા કાઢી નાખે. કાંઈ નહીં, સપોર્ટ કરતા રહેજો. આવી રીતના બસ જીવનની અંદર આગળ વધવાનું છે. અને બસ પ્રેમભાવ રાખજો. જયદીપભાઈ અમારા સારા મિત્ર છે, અમે મિત્રતાના નાતે આવ્યા છીએ. કેમ કે જ્યારે જ્યારે આ વ્યક્તિ અમને બોલાવ્યા છે, જ્યારે જ્યારે અમને જરૂર પડી છે, ત્યારે આ વ્યક્તિ ઊભા છે અમારા માટે. તો થેન્ક યુ સો મચ, સપોર્ટ કરતા રહેજો. અને સંતવાણી જઈને જોવાનું ભૂલતા નહીં. બહુ અદ્ભુત અને સારા કલાકારો આવી રહ્યા છે તમારી વચ્ચે 9:30-10 વાગે. તો જય ભૂલતા નહીં. અને 25 તારીખે આપણું સોંગ આવે છે 11 વાગે, ઈ પાછું જોવાનું. ખાસ ભૂલતા નહીં જોવો ને. અને હા, બીજું કે અત્યારે રામદેવ સ્ટુડિયો કરીને જે ચેનલ છે એમાં લાઈવ ચાલી રહ્યું છે આ ઇવેન્ટ, તો જોવાનું. હા તો આ તો પેલા પર રામદેવ વાળા કયો તો ખરા તમે? પેલા કીધો તો અમે આમ થોડુંક ઇન્સર્ટ મિન્સર્ટ ને બધું હરખું રાખત ભાઈ. જયદીપભાઈ તમે ભૂલ કરી. કાંઈ વાંધો નહીં, રામદેવ સ્ટુડિયો ભાઈ નામ જ કોનું છે જો નહીં આ રામદેવ ભેર બાપા કાંઈ ઘટે, કાંઈ ઘટે નહીં. તો બસ રામદેવ કઈ ચેનલ નામ? રામદેવ, રામદેવ સ્ટુડિયો, સ્ટુડિયો એ ચેનલમાં આપણે લાઈવ છીએ. તો બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. રામદેવ સ્ટુડિયોની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યસ હાલો જાય છે અમે ખોટું, પછી તમે પાછા બહુ બોલે. હાલો સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બધા મારી હારે બોલજો. આપણે ખાધું છે વ્યવસ્થિત, મોસ્તી ખાધું છે, આપણે લાડવા બરાબર ઉલેડા છે. મારી હારે બોલજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એટલે છોકરાનો અવાજ કાંઈ સંભળાણું નહીં, છોકરાનો અવાજ મોટો છે બેનું. હું તમે પાછા હાલો જોરથી જય શ્રી કૃષ્ણ. હા તો મોજ આવે. હાલો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય માતાજી.